છોટાઉદેપુર લીંડા શિક્ષણ સંકુલની આદિવાસી કન્યાઓ ભોજનની ગુણવત્તાને લઈને હોબાળો મચાવ્યો હતો તે પ્રશ્નને હજુ હલ થયો નથી ત્યારે અનેક પ્રશ્નો હજી હાલ ઉદ્ભવી રહ્યા છે। નસવાડીની લીંડા શિક્ષણ સંકુલમાં ત્રણ કન્યા હોસ્ટેલ અને એક કુમાર હોસ્ટેલ આવેલ છે। હાલ ઠંડીનો માહોલ છે, પરંતુ લીંડા શિક્ષણ સંકુલમાં રહેતી આદિવાસી કન્યાઓ અને કુમારની હાલની સંખ્યા 1200થી વધુ છે। તે તમામ છાત્રો ઠંડા પાણીથી નાહવા મજબૂર બન્યા છે। સારામાં ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોય, મુદ્દો ચગ્યો હોય, રાજ્યના કાર્યપાલક નિયામક લીંડા શિક્ષણ સંકુલમાં મુલાકાત કરી અને તેમને પણ હોસ્ટેલમાં રહેતી કન્યાઓ ઠંડા પાણીથી નાહે છે એ રજૂઆત કરી હતી, છતાંય હજુ પ્રશ્ન હલ થયો નથી। હોસ્ટેલ ઉપર લાખોના ખર્ચે લગાવેલ સોલાર વોટર હીટર સિસ્ટમ બંધ પડી છે। સિસ્ટમમાં સોલાર સ્ટીક તૂટી ગઈ હોય, કોઈ રિપેરિંગ કરાવતું નથી। મહિલા વોર્ડન આચાર્ય સુધી વાત કરી, આચાર્ય દ્વારા છોટાઉદેપુર પ્રાયોજનાથી લઈને પ્રોજેક્ટ મેનેજર સુધી વાત કરી છે, છતાંય વર્ષે કરોડોનો ખર્ચ કરતા છોટાઉદેપુરના પ્રયોજના અધિકારી આ બાબતે ધ્યાન આપતા નથી। પ્રાયોજના અધિકારીને પણ ઠંડા પાણીથી કન્યાઓ નાય છે તે ધ્યાન આપવા રજૂઆત કરાઈ છે, છતાંય આદિવાસી છાત્રોની મુશ્કેલી હલ કરતા નથી। 30,000 લિટર ગરમ પાણી બાથરૂમમાં આવી શકે તેવી સિસ્ટમ ટાંકીઓ લગાવાઈ છે, પરંતુ તેમાં પણ કટકી ખાનારા અધિકારીઓ આજે સિસ્ટમો બંધ થઈ એક વર્ષ થયું છતાંય કોઈ કામગીરી કરાવેલ નથી। રાજ્યનો આદિજાતિ વિભાગ વર્ષે કરોડોના ખર્ચે કરે છે, છતાંય સુવિધાઓ મળતી નથી, અથવા તો સુવિધાને લાગતા રૂપિયા ક્યાં વપરાય છે તે કોઈ બોલવા તૈયાર નથી। ભર શિયાળે ઠંડીમાં ઠંડા પાણીમાં હાથ નાખતા લોકો થથરે છે, ત્યારે થોડા દિવસ પહેલાં વરસાદ અને માવઠાની ઠંડી વચ્ચે કઈ રીતે આ કન્યાઓ નહાતી હશે તે કલ્પના કરતાં કંપારી છૂટી જાય, ત્યારે આદિવાસી કન્યાઓ બીમાર પડી રહી છે અને તેમના વાલીઓ શિક્ષણને પડતું મૂકી ઘરે લઈ જવા મજબૂર બન્યા છે। રાજ્યના ટ્રાઇબલ મંત્રી નિમિષાબેન સુથાર છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી હોવાય છતાં શિક્ષણ સંકુલનો દરરોજનો ઉઠતા મુદ્દાની પરિસ્થિતિથી વાકેફ ન હોય તેમ લાગી રહ્યું છે। હવે આદિવાસી કન્યાઓને ગરમ પાણી ક્યારે મળશે? ઠંડીમાં ઠૂઠવાતા આદિવાસી બાળકો પ્રત્યે ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે। લારકા પઠાણ, ZSTV, નસવાડી। મારું નામ તડવી દીપિકા સુરેશભાઈ છે, હું 11માં ભણું છું। ઠંડા પાણીથી નાવાથી તાવ, શરદી અને હાથ પગ દુખે છે, એના લીધે હું ઘરે જાઉં છું। અહીંયા 3 વર્ષથી ભણું છું, પણ હજી ગરમ પાણી નથી આવ્યું, એનાથી બીમાર પડીને હવે ઘરે જાઉં છું। શિક્ષણ છોડીને મારા પપ્પાને બોલાવીને હવે ઘરે જવું પડે છે। સરકારના આ એજ્યુકેશન વિભાગની એટલે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ચલાવતી આ સરકારી યોજના છે અને કયા પ્રકારનું શિક્ષણ અહીંયા મળે છે એનો નમૂનો જોવાનો મને આજે અવસર મળ્યો છે। આ GSTV હોય કે સંદેશ હોય કે બધા છાપામાં આ વાત આવી છે, છોકરીઓએ મને રજૂઆત કરી છે કે સવારમાં મને ઠંડુ પાણી મળે, નાહવા માટે મળે છે, પીવાનું પાણી મળે છે એ મિનરલ વોટર મળતું નથી, જમવામાં કોઈક વખત કાચું હાથ આવી જાય છે, કાચી દાળ આવી જાય છે, કાચું શાક આવી જાય છે, આ બાબતને પણ રજૂઆત થઈ છે। અને એમને શૈક્ષણિક પ્રવાસ 2 વર્ષથી કંઈ થયો નથી એવી પણ ચર્ચા થઈ છે। હવે બધા તપાસનો વિષય છે, સરકારના અધિકારીઓ ચેક કરી ગયા છે, ખાસ કરીને કોન્ટ્રાક્ટર જે સિસ્ટમથી કામ કરતા હશે અને એ સિસ્ટમમાં શું ગરબડ છે એ જાણવું છે અને એ સિસ્ટમો સુધારો કરવો હોય તો અમારા પ્રગતિના સોપાન સમાવસ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ, તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ, વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા,
સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.